नमस्कार दर्शक मित्रों, टू ध पॉइंट में आप सबनु स्वागत है। अपनी साथ हूँ छू शिवम। टू ध पॉइंट में आज बात करीशू जे वरसाद पड़ो है आ वक्त चौक्स खूब वधारे वरसाद अत्यार सुधी शुरुआत में पड़ो है, परंतु त्यारबाद जे रोड रस्ता की स्थिति होनी तो आप दर वक्त चौमासा में बात करता जोईए छे। चौक्स ओछो वरसाद थाय छे त्यारे पण जे रोड रस्ता की हालत थाय छे, ठेर ठेर खाड़ाना जे दृश्यो जोवा मळता होय छे, आ वक्त वधारे खाड़ा जोवा मळ्या छे। 7000 थी वधु खाड़ा मात्र अमदावाद में आ जोवा मळ्या छे। आ सिवाय 41 जेटला भूवा पण पड्या छे, परंतु जे रोड रस्ता खराब छे अने ज्यां रोड रस्ता छे ज नहीं त्यां वरसादना कारणे केवी स्थिति हशे ते आपणे सौ कोई विचारी शकीए छीए। अमुक गामडा एवा पण छे कि ज्यां आ पहोंચાતું પણ નથી તેવા રસ્તા હોય છે। 108 ઇમરજન્સીની વાત કરીએ તો કોઈને તકલીફ હોય છે ત્યારે 108 આપણે બોલાવતા હોય છે, પરંતુ એ ખુદ નથી પહોંચી શકતી ત્યારે કેવી સ્થિતિ હશે? તો રોડ રસ્તાને લઈને જ આપણે આજે ચર્ચા કરવાના છીએ, જેના એક હાઈકોર્ટ દ્વારા પણ એક વાત કહેવામાં આવી છે તેની પણ આપણે ઉલ્લેખ કરીશું। હાઈકોર્ટ દ્વારા જે રીતે આજે કહેવામાં આવ્યું છે કે સુનાવણીમાં વિલંબ કરીશું તો યોગ્ય નિર્ણય નહીં આવે, એટલે જે પણ આ રોડ રસ્તાના મામલે ચોમાસામાં જે પણ અરજીઓ કરવામાં આવે છે તેનો ચોક્કસથી એક પ્રકારે સમય મુજબ તેનો સુનાવણી છે તે થવી ચોક્કસથી જરૂરી છે। કારણ કે જે રોડ રસ્તા બન્યા છે, નવા રોડ રસ્તા બન્યા છે, તેની જે ખાતરી હોય છે આપણે વાત કરીએ તો ચોમાસામાં જ ખબર પડતી હોય છે। ઘણા બધા દાખલા એવા જોયા છે કે 2-4 મહિના પહેલાં જ રોડ બન્યા હોય કાં તો હમણાં જ રોડ બન્યા હોય અને ચોમાસાનો એક વરસાદ થાય છે અને સંપૂર્ણ રોડ છે તેમાં ખાડા ખાડા જોવા મળતો હોય છે, રોડ છે સંપૂર્ણ ધોવાઈ જતો હોય છે, એટલે તેમાં કેવા પ્રકારનું કામકાજ થતું હશે તે આપણે સૌ કોઈ કલ્પી શકીએ છીએ। એટલે ભ્રષ્ટાચારની પણ આજે વાત કરીશું કે કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર પણ આ પ્રકારે રોડ રસ્તાના કામકાજમાં થતો હોય છે। ત્યારે આ સંપૂર્ણ બાબત પર આપણી સાથે ચર્ચા કરવા માટે મહેમાન જોડાઈ ગયા છે, તેમને વાત કરીએ તો નિશાંત રાવલ છે આપણી સાથે, કોંગ્રેસથી આપણી સાથે છે, વાસુદેવભાઈ પટેલ છે રાજકીય વિશ્લેષક છે, અને સોનલ જોશી છે સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે આપણી સાથે જોડાયા છે। તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો, અને વાસુદેવભાઈ આપનાથી શરૂઆત કરીએ। જે રીતનું અત્યારે આપણે વાત કરી કે હાઈકોર્ટે કહ્યું છે કે સુનાવણીમાં વિલંબ કરીશું તો યોગ્ય સમયે જે સુનાવણી થવી જોઈએ જેથી ખબર પડે કે રોડ રસ્તા કેવા બન્યા છે, જે બી ઉનાળામાં બન્યા હોય કે પછી 6 મહિના પહેલાં બન્યા હોય તો ચોમાસામાં જ એની સરખી ખાતરી આવતી હોય છે, શું કહેશો? એટલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સીજીઆઈએ એવું કીધું કે રાજકીય પક્ષો એવું ઈચ્છે છે કે એમને અનુકૂળ કોર્ટો ચાલે, એ આજે હાઈકોર્ટે પણ સમવટ એને જેવું જ કીધું કે જો કોર્ટ આમાં દખલગીરી ચાલુ નહીં રાખે તો આવડા રસ્તાનું સર્વે કરવાનું કામ છે ડીલે કરશે, મોડું કરશે, એટલે પછી સુનાવણી મોડી નહીં કરવી એમ। એટલે કોર્ટો જે ચિંતા કરે છે ખરેખર તો આ વહીવટી કામ છે, જે વહીવટમાં બેઠેલા લોકોએ જેને ચૂંટીને લોકોએ મોકલ્યા છે એમણે આ ચિંતા કરવાની છે, એને બદલે કોર્ટે ચિંતા કરવી પડે છે, દુઃખદ બાબત છે। રહી વાત રસ્તાની, તો રસ્તો જે બને ને રોડ બને, માની લો તો રોડમાં નીચે સબગ્રેડ હોય છે જેના આધારે ઉપરનું કાર્પેટ ટકતું હોય છે, જે સબગ્રેડમાં જે ચોરીઓ થાય છે મોટા ભાગના રસ્તાઓમાં જે હિડન આઈટમ હોય છે એમાં ભ્રષ્ટાચારના કારણે, એટલે સબગ્રેડ પૂરતા બનતા નથી હોતા એટલે ઉપરથી રોડ તૂટે છે। રહી વાત બીજું, રોડમાં ત્રણ વસ્તુ બીજી હોય છે, એક રોડમાં ગ્રેડિયન્ટ હોય છે, જેને હોરિઝોન્ટલ ઢાળ કહીએ ને આપણે, એ ગ્રેડિયન્ટ હોય, બીજું કેમ્બર હોય એટલે વર્ટિકલ હોય, એટલે રોડની બંને બાજુ પાણી જતું રહે, ઢાળમાં ઢળીને એની કુંડી સુધી જતું રહે, ડ્રેનેજ સિસ્ટમ, ત્રીજું ડ્રેનેજ સિસ્ટમ હોય છે કે રોડ ઉપર પાણી ભરાય, આમ કહે ને કે એને કાર્પેટ રોડ જે બને છે એને પાણીને હાર્ડવેર છે, પાણીને એને હાર્ડવેર નથી, એમાં શું છે કે પાણી ભરાયેલું હોય અને વાહન ચાલે તો રોડ તૂટી જાય, એટલે તમે ડ્રેનેજની વ્યવસ્થા પ્રોપર કરો તો રોડને કશું ના થાય। ડામર રોડને જો પાણી ડ્રેઇન થઈ જતું હોય, ભરાઈ ના રહેતું હોય લાંબો સમય, વરસાદ પડ્યો અને અડધો કલાકમાં ડ્રેઇન થઈને જતું રહેતું કોઈ સમસ્યા નથી, એટલે જે ભ્રષ્ટાચાર તમે જે વાત કરી ને, તો સમસ્યા મોટી ભ્રષ્ટાચારની છે, અને ભ્રષ્ટાચાર થવાનું જે મૂળ કારણ છે એ આપણી વ્યવસ્થાઓ છે। આપણી વ્યવસ્થામાં તકલીફ શું છે કે જેને કામ કર્યું હોય ને એની કોઈ જવાબદારી નથી બનતી, માની લો કે એક રોડ નું ઇન્સ્પેક્શન છે, રોડ માટે જેનો સુપરવાઇઝર છે એનો એક્શિયન છે, જે બધા મેજરમેન્ટ લખીને એનું બધું કરે છે ક્વોલિટી વગેરેનું કામ, ધારો કે રોડ છે યોગ્ય રિઝલ્ટ ના આપે તો વ્યવસ્થા શું કરી છે કે 5 વર્ષ સુધી મેન્ટેનન્સ બોલાય ફ્રી કરવાનું,
પણ જેના જેના સુપરવિઝન નીચે, કારણ કે બધું જે કંઈ બને છે સ્પેસિફિકેશન ને મટીરિયલના સ્પેસિફિકેશન હોય છે, એટલે એ પ્રમાણે એગ્રીમેન્ટ ટકવું જ જોઈએ. નથી ટકવું તો ગુનો કોનો બને છે? ગુનો બધાનો બને છે, ને જો એમાં એક્સીયન ડેપ્યુટી એન્જિનિયર નીચેનો એનો સુપરવાઇઝર, આ બધાને જો સજા પડતી હોય ને 5-5 વર્ષની, એટલે એને એને છે ને એકાઉન્ટેબિલિટી કહેવાય, જવાબદેહિતા. આપણી વ્યવસ્થામાં કોઈ પણ જગ્યાએ જવાબદેહિતા છે જ નહીં, એટલે કરનાર ભ્રષ્ટાચાર લઈને પૈસા લઈને છૂટી ગયો, પછી જે થવું હોય પ્રજાનું થાય, ખાડા જ્યાં પડવા મળે. અત્યાર તો સ્થિતિ એવી છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ નથી ખબર પડતી, એટલા એટલા સ્તરે રોડ તૂટે છે. એટલે આ છે ને, મેં તો આ બધું નજીકથી જોયું છે, એટલે આ બધા વિષયો જે તમે આજે સારો વિષય લીધો છે, પણ આ લોકોને જે લોકો બેઠા છે ચૂંટાઈને જે જાય છે સત્તામાં બેઠા છે, એમને સાંભળવા માટે કાન જ નથી. એ સાંભળવા કારણ શું છે કે એમની જવાબદારી નથી બનતી. જો અધિકારીના પગારમાંથી પગારમાંથી ના થાય તો મિલકતમાંથી વસૂલ કરીને ચૂકવવાના થાય ને, ખાડો પેડો બરાબર, ઈમડામ તો કઈ ભૂમો પડતો નથી ને, સ્લેબ તૂટે છે, ગટરમાં બધું જતું રહે છે, તો એ જે બને છે તો કોને બનાવડે? બધાને ખબર હોય છે કોનો કોન્ટ્રાક્ટર છે, કોનો સુપરવાઇઝર છે. આ બધાની પાસેથી જો વસૂલ થતું હોય તો તરત બંધ થઈ જાય, પણ ખબર છે કે કઈ આપણને તો કઈ થવાનું નથી, અને પાછું ભૂવા તાત્કાલિક કરવાનો હોય એટલે એમાં પાછું મળતર વધારે હોય છે. એટલે તૂટે એવા બનાવો ને, એમાં તો ઇમરજન્સીમાં કામ કરવા માટે કઈ લો ફોલો કરવાના હોતા નથી ઇમરજન્સી વર્કમાં, એટલે એમ ફાયદો છે. એટલે એમને તો ફાયદો જ ફાયદો છે, ઘી કીડા કરે છે. અને બીજું એવું છે કે ચૂંટાયેલા લોકો ધીમે ધીમે આપણે ત્યાં સંખ્યા છે ને ગુનેગારોની સંખ્યા વધતી જાય છે, ગુનાહિત ઇતિહાસ વાળાની 50% સુધી સંખ્યા પહોંચી ગઈ છે. એવા લોકો શાસનમાં બેસે છે ને ખબર જ નથી, ગ્રેડિયન્ટ શું છે, ડ્રેનેજ છે છે, કેમ્બર શું છે, પાણી ડ્રેન ના થાય તો શું થાય કાંઈ ખબર નથી. મંત્રી બની ગયા, બે જગ્યાએ સહી કરી નાખી, વાત પૂરી થઈ ગઈ, આવડત નથી. આવડત વગરના લોકો અધિકારીઓમાં જ્યાં નિમણૂક થઈ રહી છે ત્યાં ભ્રષ્ટાચારથી નિમણૂક થાય છે. પ્રમોશનમાં જેને જેને પ્રમોશન અપાય છે એની પણ સમસ્યા છે કે લાગવગ વાળો જતો રહે. બીજું રોસ્ટર વગેરે જે ચાલી રહ્યું છે એના જેની ક્વોલિટી નથી, જેને ખબર પડતી નથી, જેને આવડતું નથી, ટેકનિકાલિટીની માહિતી નથી, એવા લોકો અધિકારી કે અધિકારી તરીકે બેસે, એને કરવું હોય તો ના કરી શકે કારણ કે એને આવડત જ નથી. તો આવડત વગરનો સ્ટાફ, આ બધી જેટલા પણ દૂષણો હોઈ શકે ને કોઈ પણ એક કામ કરવા માટેના, બધા દૂષણો હાજરા હજુર છે. એટલે પછી દેવી ધૂણે ને પ્રસાદ આપે એના જેવી વાત છે. આમાં આ બધી વસ્તુઓ સુધારવા માંગે છે. હવે તમે કેટલું સુધારશો, ક્યાં સુધારશો, આપણને તો ચિંતા છે કે ક્યારે આ દેશમાં કંઈક સારું થશે. જી ચોક્કસ સોનલજી, આપણી પાસે આવશું. સુધારો હમણાં વાત કરી વાસુદેવભાઈએ, સુધારો જરૂરી છે, આપને શું લાગે છે સુધારો ક્યાં જરૂરી છે? અને જે સુધારો હમણાં વાત કરી કે અધિકારીના પગારમાંથી કે જે પણ એની મિલકતમાંથી, શું એવું થઈ શકે છે કોઈ પણ રાજકીય પાર્ટી જો બદલાય છે તો પણ કોઈ પણ રાજકીય પાર્ટી આવું કરી શકે છે? મારા ખ્યાલથી તો ના જ કરે, આવો વિચાર પણ ન કરે, કોઈ સજેશન આપે તો પણ ન જ કરે. શું આપનો અવાજ મ્યુટ છે? ઓકે, હવે સમજાય છે? ઓકે, પહેલી વાત તો એ છે કે પોસિબિલિટીઝ નથી. હા, ભ્રષ્ટાચારની વસ્તુમાં હું એગ્રી થઈશ, ભ્રષ્ટાચાર ખૂબ જ છે, અને ખાસ કરીને જે પણ કોન્ટ્રાક્ટરો છે એમને બ્લેકલિસ્ટેડ કરવામાં આવ્યા હોય, છતાં પણ મેળાપી પણાપાની અંદર પાછા એ જ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે, જે ખૂબ જ ભૂલ ભરેલું છે. બીજી વાત એ જોવા જઈએ તો અગર હું વધારે ડીપમાં જઈને વાત કરું તો પ્રોબ્લેમ એ છે કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ જે લોકો છે કે જે ઇલેક્શન લડેલા છે અથવા તો જે લોકો પોતે અત્યારે સત્તાધીશો છે એમાં ક્યાંક ને ક્યાંક એ લોકોની પણ પાર્ટનરશીપ હોય છે, કાં તો એમના સગાવાળા હોય, એમને ટેન્ડર જતું હોય છે. એટલે આવા પણ, આપણે અત્યારે આરોપ નથી મૂકી રહ્યા, પણ આવા પણ ઘણા કિસ્સાઓ છે કે જેના કારણે આ બધા ઇસ્યુઝ થતા હોય છે. એવું એવું નથી એક માત્ર ને માત્ર ભાજપની વાત કરીએ છીએ, આ બધું કોંગ્રેસમાં પણ જોવા મળતું હતું. કોઈ પણ રાજકીય પક્ષ એની અંદર દરેક જગ્યા ઉપર આ વસ્તુ જોવા મળતી હતી. ઈચ્છા શક્તિ નો અભાવ ખાસ કરીને અત્યારે ઘણું ટ્રાન્સપરન્ટ થયું છે, અને કદાચ ભવિષ્યની અંદર ઘણું ટ્રાન્સપરન્ટ થશે આપણે એવી આશા રાખીએ છીએ. અને અને જે પ્રમાણેની સિસ્ટમની અંદર એક બીજો પણ એક પ્રોબ્લેમ એ છે કે જે આપણી ગુજરાતની વાત કરીએ તો માટીનું જે સ્લેબ છે એ જનરલી એની સાથે નીચે જમીનની સાથે એની હજી સુધી એક ટેકનોલોજી કે પદ્ધતિમાં ક્યાંક પાછા પડી રહ્યા છે કે જેના કારણે ભૂવા પડી રહ્યા છે. તમે કદાચ મેટ્રોનું પણ જયારે કામ કરતું હતું ત્યારે પણ એક બાજુમાં જે ફ્લેટ હતા એ આખા બેસી ગયા હતા, તો એમને એવું કીધું હતું કે મોશ્ચર નથી નીચે એકદમ એ છે, એટલે સડનલી કોઈ પણ જગ્યા પર આવો ભૂવો પડી જાય છે. એટલે એ પ્રમાણેનું જે ટેકનિકલ રીતિ હોવી જોઈએ એ જેવી રીતે આપણે અંડર અંડર જમીનની અંદર
હવે જે ટનલની વાત કરીએ છીએ કે આપણા જે પોસિબિલિટીઝ નથી, આપણે ત્યાં રેતી એ પ્રમાણેની રેતી નથી કે તમે એ રીતે કામ કરી શકો. ઘણા બધા ટેકનિકલ ઇસ્યુઝ પણ છે, એ ઇસ્યુઝને ધ્યાન રાખવા જોઈએ. બીજી વાત છે, અગર બહુ મોટી વાત કહીશ કે જયારે નેતાઓ જયારે ટીપી પાડે છે તો ટીપી પાડતા પહેલા સૌથી પહેલા વિચાર કરવો જોઈએ કે ગટરનો નકશો ક્યાં જશે, પાણીનો નકશો ક્યાં જશે અને ઇલેક્ટ્રિક સિટી કેવી રીતે પહોંચશે. જયારે પણ મેં વાત કરીએ છીએ, મોસ્ટલી લોકો અમને કમ્પ્લેન કરીને જ કીધું હશે કે બેન ટીપી એફએસએડ પાડી દેશે તો પછી પાણી ભરાવાનું છે, ગટરની લાઈનો કેવી રીતે આપીએ. તો આ બધું પ્લાનિંગ હોવું જોઈએ અને પ્લાનિંગ સાથે જો કામ કરવામાં આવે તો કદાચ આપણે આ બધું વસ્તુઓ રોકી શકીએ. અધરવાઇઝ આ બધું અને અત્યારની જે પરિસ્થિતિ છે કદાચ આપણે ભૂલી જઈશું, અત્યારે બૂમો પાડીશું પાછા નેક્સ્ટ ટાઈમે હતા એના જ પાછું પાણી ભરાશે. એટલે આના માટે પ્રોપર એક પ્લાન હોવો જોઈએ. અને બધી વાતો ખરેખર કોઈ પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે કારણ કે રિઝલ્ટ કોન્ક્રીટ મળતું નથી, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. વેડફાઈ રહ્યા છે એ તો આપણે દર વર્ષે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ રીતની ડિબેટ અને આ રીતના ટોક શો આપણે કરતા જોઈએ છીએ અને સાથે જ પ્લાનિંગના અભાવની વાત કરી. નિશાંતભાઈ આપની પાસે આવું છું, કોંગ્રેસ ઘણા સમયથી અહીંયા વિપક્ષમાં છે અને દર વર્ષે ચોમાસામાં આ રીતની પરિસ્થિતિ જોતા જોઈએ છે. આ વખતે પણ એ જ પરિસ્થિતિ જોઈ, વરસાદ ચોક્કસથી ઓછો છે અને હવે હાઈકોર્ટે પણ આ ઠકોર કરી છે. સૌથી પહેલાં તો શું કહેશો આપ કોંગ્રેસ પક્ષમાંથી? સૌથી પહેલાં તો હું એવું કહેવા માંગુ છું કે વરસાદ ઇંચમાં પડે છે અને ફૂટમાં પાણી ભરાય છે, આજ સુધી આ કન્સેપ્ટ ક્લિયર નથી થઈ શક્યો. 27 વર્ષથી ભ્રષ્ટાચારી જનતા પાર્ટી, અરે સોરી, 27 વર્ષથી ભારતીય જાડી ચામડી વાળી પાર્ટી, અરે સોરી, ભારતીય જનતા પાર્ટીના શાસકોને આદત પડી ગઈ છે કે જનતા પાસેથી વેરો ઉઘરાઈને જનતાને ફેસિલિટી નહીં આપવાની. આજે તમે ગુજરાત રાજ્ય જોતા હશો તો ગુજરાત રાજ્યમાં 70% પોપ્યુલેશન એ મધ્યમ વર્ગ અને ગરીબોને લાગતી વળગતી પોપ્યુલેશન છે. જયારે 70% પોપ્યુલેશન એ રોડ રસ્તા ઉપર પોતાના ટુ વ્હીલરનો અને સાયકલનો ઉપયોગ કરીને પોતાના કામ ધંધે જવાની, જયારે જયારે કામ ધંધે જઈને બે પૈસા કમાવાની, બે પૈસા બચાવવાની કોશિશ કરતી હોય, એવા સમયમાં 27 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીનું જો શાસન હોય અને 27 વર્ષમાં એવા 27 સારા ભણેલા ગણેલા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરોની પણ ભારતીય જનતા પાર્ટીએ તમામ મહાનગરપાલિકાઓને અને નગરપાલિકાઓમાં નિમણૂક ના કરી શકી હોય, તમે જોયું હશે કે સૌથી મોટો વાંક તો સિટી એન્જિનિયરોનો છે. એના પછી બીજો વાંક તમે ગણતા હો તો અણધાર્યા, જે રીતે વાસુદેવભાઈ પટેલે કીધું એમ, અણધાર્યા કોન્ટ્રાક્ટરો, બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોને ટેન્ડરો આપી દેવામાં આવે છે અને એ ટેન્ડરોમાં દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતો પોતાના ઘરના નિયમો બનાવી બનાવીને એમને રોડ ડેવલપમેન્ટ માટેના એક ડેડલાઈન આપતા હોય છે, કમ્પ્લાયન્સ આપતા હોય છે. ધારો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો અહીંયા હાલમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ ટેન્ડર આપવામાં આવે છે તો એમાં 5 વર્ષ માટેની રોડની સેફટી અને એના ડેવલપમેન્ટ માટેનું ટેન્ડર, એટલે કે 5 વર્ષની વોરંટી આપી દેવામાં આવે છે, જે પહેલા 3 વર્ષ હતી અને કોંગ્રેસના સમયમાં 1 વર્ષ હતી, રાઈટ? એટલે ડ્યુરેશન વધી ગયું. એટલે તમે સમજો કે કોન્ટ્રાક્ટરોને 5 વર્ષ સુધીની વોરંટી આપી દેવામાં આવે છે કે 5 વર્ષ સુધી જો તમારા રોડને કંઈ થાય છે તો તમારે એને રિપેર કરાવવાની સંપૂર્ણ જવાબદારી એ કોન્ટ્રાક્ટરની હોય છે. બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો કે એમના 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રીએ, સરકારના મંત્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ રોડ રસ્તામાં જે ભૂવા પડે છે એ ભૂવા પડવાનું કારણ પ્રાઇવેટ કંપનીઓ જે નીચે કેબલિંગ કરે છે એ લોકો છે. તો એ પ્રાઇવેટ કંપનીઓના કાન કોણ પકડશે? એ પ્રાઇવેટ કંપનીઓને કેબલિંગ, ધારો કે હું જીઓ ની વાત કરું તો જીઓ એ પોતાનું અંડરગ્રાઉન્ડ કેબલ આખા ગુજરાતમાં ઝાડ બિછાવી દીધો છે. તો જીઓ ના કારણે અગર કોઈ ભૂવો પડે છે કે કોઈ પ્રાઇવેટ ઇલેક્ટ્રિક કંપનીના કારણે કોઈ ભૂવો પડે છે કે બ્રોડબેન્ડ ની કોઈ કંપનીના કારણે ભૂવો પડે છે, એના કાન કોણ પકડશે? એને જેલના સળિયા કોણ બતાવશે? આજે એક વસ્તુ સમજો શિવમભાઈ, કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર જયારે આંદોલનના માર્ગે હોય છે અને એનાથી ભૂલમાંથી કોઈ સ્ટ્રીટ લાઇટ તૂટી જાય છે તો એના ઉપર પબ્લિક ડેમેજ પ્રોપર્ટી એક્ટ લગાવી દેવામાં આવે છે. તો પછી આ ભૂવો પડે છે પ્રાઇવેટ કંપનીઓ કેટલા 27 વર્ષમાં, તમે શિવમભાઈ સાક્ષી છો, 27 વર્ષમાં તમે કેટલી પ્રાઇવેટ કંપનીઓ જે રોડ ખોદી ખોદીને પોતાની કામગીરી કરે છે એમાંથી કેટલી કંપનીઓ પર તમે, એ લોકોને સજા તો છોડો, એ લોકોને ફાઇન થતા જોઈ છે. તમે આ 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં કેટલા કોન્ટ્રાક્ટરોને જેલના સળિયાની પાછળ જોયા છે કે ભાઈ તમે પેપરમાં વાંચ્યું હોય કે તમારા મીડિયાના માધ્યમમાં તમે બતાવ્યું હોય કે આ કોન્ટ્રાક્ટરને 3 વર્ષની સજા થઈ, 2 વર્ષની સજા થઈ, કારણ કે એને રોડ રસ્તા ખરાબ આપેલા, એને ક્વોલિટી ખરાબ આપેલી. મારું વારંવાર કેવું છે શિવમભાઈ કે અમને સ્માર્ટ સિટી નહીં, સામાન્ય સિટી તો આપી દો,
અમને સામાન્ય રોડ રસ્તા જેના ઉપર ડામર પાથરેલો હોય એવા તો આપો, પણ આ તો કપચી અને માટી બિછાવીને જતા રહેતા હોય છે, માટી બિછાવીને જતા રહે છે, જ્યાં ખાડા પડે છે ત્યાં. શરમ નથી આવતી ભારતીય જનતા પાર્ટીના શાસિત કોર્પોરેશનોને અને એમના કોન્ટ્રાક્ટરોને કે માટી નાખીને જતા રહે છે? તમે ખાલી વરસાદની વાત કરો છો, ઉનાળાની વાત કરો. ચલો 45 ડિગ્રી ટેમ્પરેચર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તમામ જગ્યા ઉપર હતું આ વખતે, બરાબર. તો જે હજાર નવા રસ્તા બન્યા એ રસ્તા ઉપર ડામર કેમ ઉકળવા લાગ્યો હતો? એવું તો કયું રોકેટ સાયન્સ છે? કેમ આની આનાથી વધારે ગરમી ભારત દેશ એટલે ગુજરાતથી વધારે ગરમી દુનિયામાં કોઈ બીજી જગ્યા ઉપર પડતી નથી? ત્યાં તમે કોઈ દિવસ આવું જોયું કે રોડ રસ્તા ઉપર ડામર ઉકળવા લાગે, તમારા ટાયર ચોટી જાય, તમારા વ્હીકલ ચોટી જાય, તમારા પગના ચંપલ ચોટી જતા હોય? એટલે આ ખાલી ને ખાલી વિષય મોનસૂન ના રિલેટેડ ખાડાનો નથી. આ રોડ રસ્તાની ક્વોલિટી ઉપર કોઈ ધ્યાન આપવા વાળું નથી, કોઈ અધિકારી નથી, કોઈ મંત્રાલય એના ઉપર કામ નથી કરતું. બધાને પોતાની કટકીમાં ઇન્ટરેસ્ટ છે. કોન્ટ્રાક્ટર થી 30% છૂટેલી કટકી છેક સચિવાલય સુધી સુધી જતી હોય છે. એમાં કોર્પોરેટરો આવી ગયા, એમાં એમના અધિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આવી ગયા, એમાં મેયર આવી ગયા, ડેપ્યુટી મેયર આવી. આ તમામની તપાસ થવી જોઈએ. જો ખરેખર ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકારને આ વખતના 27 વર્ષના કુશાસનમાં એક એક એમને એક્ઝામ્પલ સેટ કરવું હોય, તો આવા 5-10 તમામ મહાનગરો પાલિકાઓમાંથી આવા 5-10 કોન્ટ્રાક્ટરો જે પણ છે, જે અધિકારીઓ આમાં સામેલ છે, એમના ઉપર કડકમાં કડક, જ્યાં સુધી જો એ લોકોને સજા નહીં થાય ત્યાં સુધી. તમે બોલ્યા એમ આવતા વર્ષે ફરી વખત આપણે આ વિષય ઉપર ડિબેટ કરતા હોઈશું અને ફરી વખત આ જ મગજમારી થતી હશે. અને બીજી એક વસ્તુ કહી દઉં શિવમભાઈ, છેલ્લી એક વસ્તુ કહી દઉં કે જે રીતે બેન આપણા બેન જે રીતે બોલ્યા, જેમને ટેકનિકલ વાતો કરી, મને નથી લાગતું કે વડોદરા કે અમદાવાદના કે સુરતમાં બેઠેલા કોઈ મધ્યમ વર્ગ ને ગરીબ નાગરિક ને કોઈ ટેકનિકલ આંકડાઓમાં રસ હોય. એમને તો એટલો રસ છે કે અમે વેરો ચૂકવીએ છીએ, કોઈ પણ સીઝન આવે અમને અમારા રોડ રસ્તા એટલીસ્ટ એટલા તો લાયક જોઈએ કે અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ ધંધો વેપાર કરવા માટે જઈ શકીએ. એનાથી વિશેષ મારો મધ્યમ વર્ગ કે ગરીબ નથી વિચારતો. એટલે મધ્યમ વર્ગનો એ જ વિચારે છે કે ટેક્સ ભરે છે તો અમને સારા રોડ રસ્તા અને સારી સુવિધાઓ આપવામાં આવે. અને જે રીતે ભ્રષ્ટાચારની વાત છે, લાગવગની વાત છે, પોતાને લાગતા વળગતાને કોન્ટ્રાક્ટ આપવાની વાત છે, તો વાસુદેવભાઈ આપણે કોઈ પણ રાજકીય પક્ષની વાત કરીએ, આ વસ્તુ જે છે લાગવગશાહી છે તે બંધ થશે? કોઈ પણ પાર્ટીની વાત કરીએ તો આ લાગવગશાહી બંધ થશે? વ્યવસ્થા, એમાં વ્યવસ્થાઓ કામ કરે છે. કોઈ પણ પક્ષની સરકાર આવે, આપણે ત્યાં જે વ્યવસ્થાઓ આવે છે ને, કે વ્યવસ્થાઓમાં ખામી છે. તમે આપણે સમજીએ કે લોકશાહી છે બે પ્રકારની, એક પ્રત્યક્ષ લોકશાહી હોય ને એક અપ્રત્યક્ષ લોકશાહી. મોટો દેશ છે એટલે અપ્રત્યક્ષ લોકશાહી હોય, એટલે શું થાય કે પ્રતિનિધિઓને તમારે ચૂંટીને એને પાવર આપવા પડે કામ કરવા માટેના. એ આપણે આપીએ છીએ, પણ આપણે ત્યાં શું થયું છે કે આપણે ત્યાં એને પાવર આપ્યા પછી એ ડિક્ટેટર બની જાય છે ને જે મતદાતા છે એ અરજદાર બની જાય છે. એનું મોટું કારણ એ છે કે આપણે ત્યાં બે જ વ્યવસ્થાઓ, બે જ જગ્યાએ સત્તા છે, કેન્દ્રમાં છે અને રાજ્યના રાજ્યમાં સત્તા છે. નીચેના જે સ્થાનિક સ્વરાજ્યના જે સંસ્થાન છે એને સ્વાયત્ત કરવાનું આર્ટિકલ 40માં લખેલું છે, કીધું છે અને સૂચના આપેલી છે, પણ એ અનુચ્છેદ 40 પ્રમાણે રાજ્યો પોતાની સત્તા ઘટી જાય એટલા માટે એ સ્વાયત્ત બનાવતા નથી. જો માની લો કે તમે જેમ કેન્દ્રની યાદી છે એવી રીતે રાજ્યની યાદી હોય, એવી રીતે જિલ્લાની યાદી હોય, તાલુકાની યાદી હોય, ગામની યાદી હોય, એને કામ મળેલા હોય, કામ પ્રમાણે એને ફંડ મળે, એમાં એ કાયદો બનાવી શકે, ન્યાય આપી શકે, ચૂંટણીઓ કરાવી શકે, આર્થિક વ્યવસ્થા ગોઠવી શકે, આ બધું એમાં કરી શકે. તો એક સ્વાયત્ત ઇકાઈ જો બનાવવામાં આવે તો આજે ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠા બેઠા જે કામ કરવા પડે છે, માની લો કે અત્યારે રાહતની કામગીરી કરવી છે, ખેડૂતોને આપવું છે, તો એ ત્યાં બેઠા બેઠા 125 ટીમો બનાવી છે, 18,000 ગામડા છે, 2 કરોડ જેટલા સર્વે નંબરો છે, તો ખેડૂતો તમે ક્યાં એને સર્વે કરી શકવાના હતા? એટલે હવે આ ગુજરાત આ દેશમાં લોકો એટલા જાણકાર થઈ ગયા છે, દરેક 3-4 બુથનું 5,000 જૂથ હોય તો એમાં સારા લોકો મળવાની સંભાવના છે. તો હવે તેને સ્વાયત્ત બનાવી દો ને. જો સ્વાયત્ત બની જાય તો શું થાય કે ગામમાં ને ગામમાં, એટલે જે ધારો કે અમદાવાદ શહેર છે તો સ્વાયત્ત યુનિટ કેટલા બને? તો વસ્તી 4,000 ની વસ્તી પ્રમાણે એક ઇકાઈ બને. એ પ્રમાણે જો પોતપોતાના કામો એને જે મળેલ, કે ધારો કે મૂળ કામો જે છે જેને આપણે રોટી કપડા મકાન રોજગાર કહીએ, હેલ્થ કહીએ, એજ્યુકેશન કહીએ, ન્યાય અને સુરક્ષા પોતાના સ્તરની, જેમ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કેન્દ્ર કરે છે, નીચલી કોર્ટો રાજ્ય જુએ છે, તે પોતપોતાના સ્તરનું જે ન્યાય વ્યવસ્થા બધું એની પાસે હોય, તો હવે આ દેશમાં જો એ સ્વાયત્તતા મળે ને તો શું થાય કે ગામડામાં તો છે ને ડાયરેક્ટ લોકશાહી થઈ જાય,
બદલી શકે, કોઈ પણ નિમણૂક છે રદ કરી શકે, આ બધું એ કરી શકે. તો શું થાય કે સીધી જો લોકશાહી આવે તો આ જે કામોની જે અત્યારે સમસ્યા થઈ રહી છે ને, આ બધી સમસ્યાઓનું નિવડો આવે. બાકી આ જે રાજ્ય ગુજરાત ગાંધીનગર માંથી બેઠે બેઠા 6-7 કરોડ નો જે આ જે લોકલ વહીવટ કરવો એ શક્ય નથી. પાલિકાઓ પાસે તો પાવર છે નહીં, કારણ કે એની પાસે કાનૂન બનાવવાનો કે ફાઇનાન્શિયલ ચૂંટણી કોઈ પાવર જ નથી ને. એ તો વહીવટી પાંખો છે બધી, જે સૂચના મળે એમ એને કામ કરવું પડે, કાયદો ફોલો કરવું પડે. અને બીજું આપણે ત્યાં ડિક્ટેટરશીપ એટલા માટે છે કે આપણે ત્યાં ખાલી એક જ ધારાસભ્ય ચૂંટાય, કાયદા બનાવવા વાળો એ જ સરકાર બનાવે છે, એ જ ન્યાય ઉપર પ્રભાવ પાડે છે, એ જ ફાઇનાન્સ જુએ છે ને, એવડું એ જ ચૂંટણીઓ કરાવે છે. ચૂંટણી પદની નિમણૂક તો એ લોકો જ કરે છે ને, ધારાસભ્ય સંસદ સભ્યનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. એટલે આખી વ્યવસ્થા છે ને ડિક્ટેટરશીપ વાળી થઈ જાય છે, એની આ સમસ્યા છે. આ વ્યવસ્થાઓ સુધાર્યા વગર આ ભ્રષ્ટાચારમાં સુધારો થાય, કારણ કે એની પાસે ડિસ્ક્રિશનરી પાવર આપીને કામ કરાવે છે, એટલે એની જવાબદારી બનતી નથી, ટ્રાન્સપેરન્સી રહેતી નથી, લોકોની ભાગીદારી નથી. તમે જુઓ તો ખરા, કેન્દ્રિત વ્યવસ્થામાં કશું ના થાય, ભ્રષ્ટાચાર સિવાય કાંઈ ન થાય. વિકેન્દ્રિત વ્યવસ્થાઓની આ દેશને જરૂર છે, અપાશે તો આ બધું જ બંધ થઈ જશે. નિશાંતભાઈ, જે રીતે વ્યવસ્થાની વાત કરી, તમામ વ્યવસ્થાઓ જે રીતે અધૂરી છે તેને સુધારવાની જરૂર છે, અધિકારીઓમાં જે આ સિવાય ભ્રષ્ટાચારનો મામલો છે, તમામ વાત. હવે ચૂંટણી પણ આવી રહી છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસ હવે આગળ જશે ત્યારે આ ચોમાસામાં જે રીતે તકલીફ પડી છે તે મુદ્દો પણ એક હશે, એ મુદ્દે પણ લોકો પાસે જશે કોંગ્રેસ. તો શું કહેશો, કેમ કે જનતા કોંગ્રેસને આ વખતે વોટ આપે, અને જો કોંગ્રેસ આવે તો શું બદલાશે? જે રીતે હમણાં વાત કરી કે પક્ષ કોઈ પણ ભ્રષ્ટાચારની વાત આવે કે કોઈ પણ લાગવગશાહીની વાત આવે કે કોઈ પણ પક્ષ આ લાગવગ કેમ કેવી રીતે ન કરે, કારણ કે મેં પણ હમણાં કીધું કે આ ઓછું કોઈ પણ પક્ષ કરી શકે છે ખરું, કેમ કે દરેક પક્ષમાં આ વસ્તુ ચાલે જ છે, આપણે ક્યાંય પણ જોઈએ તો. શિવમભાઈ, હું અગેન એન્ડ અગેન એક જ વાત કરું કે કોંગ્રેસ પાર્ટી સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને વિકાસની રાજનીતિ કરે છે. જ્યારે તમે સામાન્ય ચોખ્ખું પાણી, સામાન્ય રોડ રસ્તા અને સામાન્ય તમે સારી આબોહવા અને સામાન્ય ચોખ્ખું શહેર કે ગામ તમે ના આપી શકતા હો, અને એની સામે તમે ખાલી ને ખાલી સ્માર્ટ સિટીના બંગડા ફૂંકો અને સ્માર્ટ સિટીના નામે તમે કરોડો રૂપિયા ફૂંકી મારો છો, પ્રી મોન્સૂન કામગીરી નામે કરોડો રૂપિયા ફૂંકી મારો છો, એના હોર્ડિંગ લગાવો છો, માર્કેટિંગ કરો છો, તેમ છતાં સિચ્યુએશન સુધરવાની જગ્યા ઉપર વર્ષે સુધરવાની જગ્યા ઉપર એનો ગ્રાફ અપ જવાની જગ્યા ઉપર ડાઉન જ જતો જાય છે. કોંગ્રેસ પાર્ટીનું વિચારવું એ છે કે જનતાના અસંખ્ય મુદ્દાઓ, જેવી રીતે તમે દૂધ, છાશ અને લોટ જેવી સામાન્ય વસ્તુઓ ઉપર પણ 5% જીએસટી લગાવી દીધો, તીસ્તા શેતલવાડ ને અહેમદ પટેલ ને કોઈ લેવા દેવા નથી, એમાં તમે એસઆઈટી ને બેસાડી દીધી, એસઆઈટી પાસે એફિડેવિટો રજૂ કરાવી દીધી, તો આ રોડ રસ્તા ખાડા ભૂવા ગંદા પાણી, ગટરનું પાણી હાલમાં વરસાદના કારણે પીવાનું પાણી ગટરના પાણી સાથે મિક્સ થઈને નળના માધ્યમ દ્વારા આવે છે, લોકોને કોલેરા જેવી બીમારીઓ થઈ રહી છે, તો એવા માધ્યમમાં તમે કેમ કોઈ સરકાર એસઆઈટી નું ગટર નથી કરતી? આમ તો આપણા ગૃહમંત્રી બહુ એક્ટિવ છે, એ બતાવતા હોય છે કે હું એક્ટિવ વ્યક્તિ છું, 24 કલાકમાં 48 કલાકમાં તમામ પ્રોબ્લેમના સોલ્યુશન લાવું છું, તો મને નથી ખબર પડતી. જો સ્પષ્ટ રાજકારણ છે ભારતીય જનતા પાર્ટીનું, ભ્રષ્ટાચાર મુક્ત રાજકારણ છે, તો એસઆઈટી નું ગઠન થવું જોઈએ, અને એસઆઈટી નું ગઠન થશે તો માત્ર 8 દિવસ 10 દિવસ કે 15 દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી મીડિયા હાઉસની સામે, વિરોધ પક્ષની સામે અને વાસુદેવભાઈ જેવા રાજકીય વિશેષજ્ઞની સામે અને જનતાની સામે આવી જશે. અને ભારતીય જનતા પાર્ટી કરવા નથી માંગતી. કોંગ્રેસ પાર્ટી 2022ની ચૂંટણીમાં આ તમામ મુદ્દાઓને લઈને આગળ વધવાની છે. છેલ્લા 6 મહિનાથી તમે જોયું હશે કે પ્રજાલક્ષી તમામ મુદ્દાઓને લઈને અમારા તમામ કાર્યકર્તાઓ તમામ જિલ્લા અને શહેર સમિતિઓમાં અમે તમામ જગ્યાઓ ઉપર રોડ ઉપર છે, આંદોલનના માર્ગે છીએ, અને જનતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે ખૂબ જ અથાગ મહેનત કરી રહ્યા છે. તમે જોયું હશે 2 દિવસ પહેલા ગંદુ પાણીના કારણે, ગંદા પાણીના કારણે 20 વર્ષની યુવતી ઉન્નતિ સોલંકીનું અપમૃત્યુ થયું. એ આપણા દેશનું ભવિષ્ય હતી. ત્યાં અમારા વિરોધ પક્ષના નેતા પહોંચ્યા અને તરત જ ત્યાં મેયર આવી ગયા હતા અને એન્જિનિયરો આવી ગયા હતા અને કામ ચાલુ કર્યું. તો આ કોંગ્રેસ પાર્ટીની મજબૂતાઈ છે, કોંગ્રેસ પાર્ટીનો મજબૂત અવાજ છે. પણ કહી રહી છે કે આ મુદ્દા તમામ મુદ્દાઓને લઈને આગળ સતત જશે, એટલે કે આપણે
ચોક્કસથી ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ, લાગવકશાહીની વાત કરીએ છીએ, કે આ ચોમાસામાં જે રીતે ખુલ્લી પડે છે, બધાની પોલ ખુલ્લી પડે છે, જે પણ કામો આપ્યા છે અને જ્યારે ચોમાસામાં રોડ રસ્તાની હાલત આવી થાય છે ત્યારે બધાની હાલત સાથે ખુલ્લી પડે છે, અને આ ભ્રષ્ટાચાર ક્યારે અટકશે તે આપણે ક્યારે નથી જાણતા. અને હમણાં પણ વાત કરી કે ભ્રષ્ટાચાર એક મોટી બીમારી છે અને દેશને ક્યાંક ને ક્યાંક એ પાછળ દેશ માટે રાજ્ય માટે ખૂબ જ નુકસાન કરતા છે, એ બંધ થવી ચોક્કસથી જરૂરી છે. એવા અધિકારીઓ છે, એવા કોન્ટ્રાક્ટરો છે, તેમના વિરુદ્ધ પગલાં લેવા જરૂરી છે જે નથી લેવાતા. કહેવામાં તો આવે છે પરંતુ પગલાં લેવામાં નથી આવતા. અત્યારે આપણે ચર્ચા કરી, તેમાં આપણી સાથે ચર્ચામાં જોડાયા વાસુદેવભાઈ, સોનલબેન અને નિશાંતભાઈ, આપ ત્રણેનો આભાર આપણી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, જે રીતે વાત કરી ચોમાસાને લઈને, જે રોડ રસ્તાની હાલત ચોક્કસથી ખરાબ થતી હોય છે તેને લઈને હાઈકોર્ટે જે ટકોર કરી છે, હવે આગામી સમયમાં જેટલા પણ રોડ રસ્તા ખરાબ થયા છે તેના સમારકામ પાછળ કેટલા દિવસ ખર્ચવામાં આવે છે, જલ્દીથી સમારકામ થાય છે તે જે તે જનતા છે તે અપેક્ષા સરકાર પાસે રાખી રહી છે, તંત્ર પાસે રાખી રહી છે. અત્યારે ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.